ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 36મો અધ્યાય. ગીતશાસ્ત્રનું પુસ્તક અધ્યાય 36મો. મુખ્ય ગવૈયાને માટે યહોવાના સેવક દાઉદનું ગીત. દુષ્ટનું ઉલ્લંઘન મારા હૃદયમાં કહે છે કે તેની દ્રષ્ટિમાં દેવનું ભય છે જ નહીં, કેમ કે તે પોતાના મનમાં અહંકાર કરે છે કે મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહીં અને મારો ધિક્કાર થશે નહીં. તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે. તેણે ડાયા થવાનું તથા ભલું કરવાનું છોડી દીધું છે. તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે. નઠારા માર્ગમાં તે ઉભો રહે છે, તે ભૂંડાઈથી કંટાળતો નથી. હે યહોવા, તારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે અને તારું વિશ્વાસપણું વાદળા સુધી છે. તારું ન્યાયપણું મોટા પર્વતોના જેવું અચળ છે. તારા ન્યાયકૃત્યો ઘણા ગહન છે. હે યહોવા, તું માણસનું તથા પશુનું રક્ષણ કરે છે. હે દેવ, તારી કૃપા કેવી અમૂલ્ય છે અને મનુષ્યો તારી પાંખોની છાયાનો આશ્રય લે છે. તેઓ તારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે અને તારા સુખોની નદીમાંથી તેઓ પીશે, કેમ કે જીવનનો જરો તારી પાસે છે. તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું. જેઓ તને ઓળખે છે તેમના ઉપર તારી કૃપા તથા જેઓના અંતકરણ યથાર્થ છે તેઓના પર તારું ન્યાય પણ તું જારી રાખજે. અહંકારીના પગને મારી સામા આવવા ન દે તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે. અન્યાય કરનારાઓ આ પડી ગયા, તેઓ જમીન દોસ્ત થયા છે, તેઓ પાછા ઉઠી શકશે નહીં.